મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને દૂધસાગર ડેરીના સંયુક્ત ઉપક્રમે દૂધસાગર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની કાર્યશાળા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો। તેઓએ આહ્વાન કર્યું હતું કે ખેડૂત અને ખેતી આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે। ફેમિલી ડોક્ટર નહીં, ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરીએ। પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે। રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પશુધન વિના શક્ય નથી। પ્રાકૃતિક કૃષિ માટે દેશી નસલની ગાયોનું સૌથી વધુ મહત્વ છે। તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણુ હોય છે, જે જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયભૂત થાય છે। સમગ્ર દેશમાં જ્યારે આજે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે એ અંતર્ગત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, અને પ્રાકૃતિક ખેતી દ્વારા એમની આવક પણ વધે અને જે ઉપજ પેદા થાય એ પણ સારી ઉપજ પેદા થાય અને લોકો રોગમુક્ત બને અને જમીનની પણ ગુણવત્તા વધરે અને જમીન જે આપણી કુપોષિત થઈ છે તે જમીન પણ સુપોષિત થાય એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે। અને મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ માટે દરેક જિલ્લાનો પ્રવાસ કરી અને ખેડૂતોની આ પ્રમાણેની શિબિરો કરે છે અને ખેડૂતોને સમજાવવાનું કામ કરે છે। એ અંતર્ગત આજે મહેસાણા દૂધસાગર ડેરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમારા પ્રગતિશીલ ખેડૂતો અને જેને પ્રાકૃતિક ખેતી કરવામાં રસ છે એવા ખેડૂતોને બોલાવી અને એમની શિબિર કરવામાં આવી હતી, અને આચાર્ય દેવવ્રતજીએ ખૂબ સરસ સાદી ભાષામાં સમજણ આપી અને લોકો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય, લોકોનું એના તરફ જોડાણ વધે અને ધરતી માતા પણ એના કારણે સુપોષિત થાય એ દિશામાં ખૂબ ઉમદા વાત એમને કરી છે। અને લોકોને પણ ખૂબ મજા આવી છે અને લોકોએ પણ રાજ્યપાલ સાહેબને પ્રોમિસ આપ્યું છે કે અમે આવનારા દિવસોમાં આ જીવામૃત દ્વારા અમે આ એની ખેતી પદ્ધતિ અપનાવીશું અને એ પ્રમાણે બાદમાં આખો કાર્યક્રમ હતો। આજે દૂધસાગર ડેરીએ પણ